વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષરધામ રજત જયંતિ સમારોહમાં કર્યો જળાભિષેક. સંબોધનમાં કહ્યું મહંત બાપા હાથ પકડે પછી ચિંતા શું. અક્ષરધામ મંદિરની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગે ટિકિટ કરી લોન્ચ. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીના હસ્તે ટિકિટ ફોડાઈ બહાર. રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ. વલસાડના પારડી ખાતે સંબોધશે જનસભા. નાના પોંઢામાં ભરતસિંહનું નિવેદન. કહ્યું હાર્દિક પટેલ વર્તમાન પ્રવાસમાં રાહુલ ગાંધીને નહીં મળે. ઉત્તર ગુજરાતના પ્રવાસમાં મુલાકાતની શક્યતા. એસબીઆઈએ હોમ લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો. વ્યાજદર 8.35 થી ઘટાડી 8.30 કર્યો. બીજી T20 મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ પહોંચી રાજકોટ. 4 નવેમ્બરે રમાશે મેચ. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં સ્વાગત છે આપનું. સમાચારો સાથે હું છું અંકિત. વડાપ્રધાન મોદી ગાંધીનગરના અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા, જ્યાં મહંત સ્વામીએ પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમએ મયુર દ્વારનું ઉદઘાટન કર્યું. પીએમએ નીલકંઠ વર્ણીની પ્રતિમા પર જળાભિષેક પણ કર્યો. વડાપ્રધાન મોદીનો અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર સાથે જૂનો નાતો છે, ત્યારે રજત જયંતિ સમારોહમાં હાજરી આપવા પીએમ મોદી પહોંચ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અક્ષરધામ મંદિરના 25 વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. પીએમ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા, જ્યાં નીલકંઠ વર્ણી મહારાજ પર તેમણે જળાભિષેક કર્યો હતો. અક્ષરધામ મંદિર પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપાના દર્શન કર્યા અને સાથે જ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મયુર દ્વારનું અક્ષરધામ ખાતે ઉદઘાટન કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો. લગભગ 2 કલાક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત હતા. ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થયા. તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીલકંઠ વર્ણી પર જળાભિષેક કર્યો તે સમયના દ્રશ્યો પણ હાલ આપ આપતી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે જ પુષ્પાંજલિ પુષ્પ પણ અર્પણ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીલકંઠ વર્ણીને. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપાના દર્શન કરીને તેવું પણ જણાવ્યું કે જેને બાપાનો સાથ હોય તેને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો અક્ષરધામના રજત જયંતિ મહોત્સવમાં પીએમએ સંતના આશીર્વાદની સાથે પ્રમુખ સ્વામી સાથે સંસ્મરણો પણ વાગોળ્યા. જોઈએ પીએમએ શું કહ્યું. 25 વર્ષ રજત જયંતિ પર્વ જ્યારે મને વિવેકપૂર્વક પૂછવામાં આવ્યું કે તમે આવશો, ત્યારે મેં પૂછ્યું તો હું મહેમાન થઈ ગયો. આપણે ત્યાં ધર્મ અને પરંપરાની બધી ચર્ચાઓ ચાલે તો વચ્ચે ચમત્કાર લાયા વગર આપણી ગાડી ચાલે નહીં. કોઈ ને કોઈ એવી માનસિક દુર્બળતાનું પરિણામ બન્યું કે ચમત્કાર વગર કશું આપણને મજા જ ના આવે. અને મહાપુરુષોમાં પણ ચમત્કાર ગમે ત્યાં જ લાઈન આપણે પધરાવી દઈએ. પ્રમુખ સ્વામીની અત્યંત નિકટતા મેં અનુભવી એનું એક કારણ અગર હું કહું તેમાં ચમત્કારનું નામો નિશાન નહોતું. 20 જાન્યુઆરી હું શ્રીનગરના લાલચોકમાં તિરંગો ઝંડો ફરકાવવા ગયો હતો. કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા લઈને અમે નીકળ્યા હતા. ડોક્ટર મુરલીમનોહર જોશીનું નેતૃત્વ હતું અને આતંકવાદીઓ ધમકીઓ આપેલી, જેટલા પણ પ્રકારના હુમલા થાય એટલા થાય. પંજાબમાં યાત્રા પર હુમલો થયો, અમારા 6 લોકોની
शहीद थे गया। पण 26 जानुआरी हूँ श्रीनगर ना लाल चौक में तिरंगो झंडो फरकावी ने विमान मार्गे जम्मू पहुंचो। मां दोढ़े कलाक नु अंतर हसे बच्चे, पर जम्मू उतरियो त्या सुधी में प्रमुख स्वामी ना अर्धो डजन टेलिफोन आवी गया था। एनो के प्रत्येक पल हूँ सलामत पहुंचो के न पहुंचो एनी चिंता एक दीकरानी चिंता करे एम प्रमुख स्वामी करता था। प्रमुख स्वामी अने एमनी आखी टीमें एक एवी परंपरा उभी करी कि मंदिर वाले के गंदू होव जरूरी छे, मंदिर वाले चप्पल गमे त्या पड्या होव जरूरी छे, मंदिर छे एटले लोको गमे त्या बेसीने भजिया खाए जरूरी छे, प्रसाद लईने गमे त्या फेंके जरूरी छे। आमूलचूल परिवर्तन करी दीधो। तमारा पगरखा क्या काढवा ने पछी तमे ज्यांथी बहार निकळवाना हो त्या तमारा पगरखा आवीने पहोंची गया होय। मोटी संख्या में लोग आवाना हो तो पकड़ का क्या करे तो बाहर आता पहले थैली आपी दीदी हो। आ चीजों अमस्ती विकसी नहीं। अह हूँ पूज्य महंत स्वामी नो हाथ पकड़ी ने चालू तो बता तालियों पाड़ी। तर मैंने घटना याद आई। एक बार एक नानकड़ी बाळकी एना पिता साथे बाहर निकली थी। भीड़भाड़ थी, वरसाद पड़वाना कारण पानी बधु वहतु तु, मांड मांड बचीने जवानु हतु। तो पिताए दीकरी ने कहू कि बेटा मारो हाथ पकड़ी राख। तो दीकरीए जवाब आप्यो कि ना पप्पा तमे मारो हाथ पकड़ो। तो सांभळना ने एम थाय के आ केवी दीकरी छे, एना बाप ने कहे छे कि मारो हाथ पकड़ो। तो बाप थी रेवायुं ने कि बेटा केम तू आवुं कहे छे? तो एने कहू कि हूँ तमारो हाथ पकड़ी से कदाच पानी आवशे के भीड़ आवशे ने हूँ तो हाथ छोड़ी दे छूटी जाए मारा थी, पण जो तमे मारो हाथ पकड़सो तो क्यारे छूटशे नहीं। पीएम मोदी अक्षरधाम में रजत जयंती समारोह में सभा संबोधित बाद पीएमए प्रमुख स्वामी ने दर्शन करे, त्यारबाद आरती पण करी। अक्षरधाम मंदिर में हाजर हरिभक्तों ने पण आरती में भाग लीधो और आ प्रसंगे मंदिर में अद्भुत नजारो जोवा मळ्यो। Yeah.
અને હવે વાત કરીશું ગુજરાતના મિજાજની. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ, ત્યારે ત્રીજા દિવસે પણ રાહુલનો દિવસ કાર્યક્રમોથી ભરચક રહેશે. રાહુલ ગાંધી સવારે 11 કલાકે વલસાડના પારડી ખાતે જનસભા સંબોધશે, તો સવારે 12:10 બપોરના સમયે 12:10 વલસાડ ધરમપુર ચોકડી ખાતે ખેડૂતો સાથે ચોપાલ કરશે. બપોરના 1:10 કોસંબા ખાતે માછીમાર સમાજ સાથે સંવાદ કરશે, જ્યારે બપોરના 2:45 ડુંગરી પહોંચશે. બપોરના 3:15 આસપાસ તેઓ ચીખલી ચોકડી પહોંચશે. બપોરના 3:30 આસપાસ બિલીમોરા, જ્યારે 3:55 ગણદેવી પહોંચશે. 4:15 તેમનું ઇટાલવામાં સ્વાગત કરાશે, તો નવસારી બીઆર ફાર્મ ખાતે મહિલા કોંગ્રેસ સાથે સંવાદ પણ કરવાના છે. લગભગ 5:15 આસપાસ નવસારી ચોકડી ખાતે કાર્યકર્તાઓ સાથે કોર્નર મીટિંગ કરશે, જ્યારે લગભગ 7:00 આસપાસ સુરતના વરાછામાં પણ વિશાળ જનસભાને સંબોધન તેઓ કરવાના છે, અને સુરતમાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે. રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના બીજા દિવસના અંતે રાહુલ ગાંધીનો નવો જ અંદાજ જોવા મળ્યો. વાપી વલસાડમાં સભા બાદ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે વાપી પાસેના હાઈવે પર આવેલા એક કાઠિયાવાડી હોટલમાં જમવા પહોંચ્યા અને ગુજરાતી થાળીની મજા માણી. ગુજરાતની મહિલાઓના હાથ સૌથી વધુ શક્તિશાળી છે, અને એ જ હાથની તાકાત બતાવવા રાહુલ ગાંધીએ વલસાડમાં મહિલાઓને કહ્યું હતું. વલસાડના ધરમપુર માલનપાડામાં રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે સંવાદ કર્યો. રાહુલ ગાંધીએ આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ સાથે સંવાદ કર્યો. કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં બહેનો હાજર રહી અને પોતાની સમસ્યા રાહુલ ગાંધીને વર્ણવી. આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત, સોનલબેન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. इतने जोरों से आपने शेकहैंड किया, हिंदुस्तान में मन नहीं करते जैसे आपने किया. तो ये जो आपके हाथ में शक्ति है वो आपने उनको भी दिखा दी. નાના પોંઠામાં રાહુલ ગાંધીએ સભા સંબોધી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. સભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કર્યા. બીજી તરફ વાપીમાં રાહુલ ગાંધી વેપારીઓને મળ્યા. અનેક વેપારીઓ સાથે તેમણે 1-to-1 સંવાદ કર્યો. ઉસમેં અપ્રોચ યે હોની ચાહીએ કે જનતા કો દર્દ હો રહા હે, બિઝનેસમેન કો દર્દ હો રહા હે, સુને और करेक्ट करें. करेक्टिव एक्शन, कंटिन्यूअस करेक्टिव एक्शन, ये अप्रोच सरकार की नहीं है. सरकार की अप्रोच है, देखो हमने कर दिया है, 12 अनाउंस हो गया, खत्म कहानी, अब गाड़ी चलेगी. उससे भी बहुत डैमेज हो रहा है, क्योंकि अगर अरुण जेटली जी ओपन माइंड के साथ लोगों से बातचीत करके इनपुट लेकर उसमें करेक्शन डालने की कोशिश करें तो काफी इंप्रूवमेंट आ सकता है. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વર્તમાન પ્રવાસમાં હાર્દિક પટેલ રાહુલ ગાંધીને નહીં મળે તેવું જણાવ્યું, અને ઉત્તર ગુજરાતના પ્રવાસમાં રાહુલ હાર્દિકની મુલાકાતની શક્યતા દર્શાવી હતી. પ્રવીણભાઈ રામ, અશોક ગેહલોતજી અને મને મળ્યા હતા. ખેડૂતોના બેરોજગારના પ્રશ્નો અંગે મેમોરેન્ડમ એમણે તૈયાર કર્યું છે, અને ફરીથી આવતીકાલે સુરતમાં તેઓ મળનાર છે. આવતા પ્રવાસ વખતે શક્યતા રહેલી છે, આ પ્રવાસમાં શક્યતા ઓછી લાગે છે. મિશન 150 સાકાર કરવા અને વિપક્ષ કોંગ્રેસને તેના ગઢમાં જ ઘેરવા ભાજપે એક નવી રણનીતિ તૈયાર કરી છે. ભાજપે પહેલા વિધાનસભા જંગમાં કેટલાક સાંસદોને ઉતારવાની તૈયારી કરી, જોકે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઇશારે પ્લાનમાં ફેરફાર કરાયો છે. શું છે ભાજપનો નવો પ્લાન, જુઓ ઈટીવીનો આ એક્સક્લુઝિવ અહેવાલ. ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે પણ ભાજપ ક્યારેય 128થી વધુ સીટ જીતી શક્યું નથી. ત્યારે આ વખતે મોદીની ગુજરાતમાં ગેરહાજરી તેમજ પાટીદાર, દલિત, ઠાકોર સમાજના આંદોલનને જોતા ભાજપ માટે સ્થિતિ જરા વધુ મુશ્કેલ બની છે. આ સામાજિક આંદોલનોની ઇફેક્ટને ખાળવા ભાજપે પહેલા સાંસદોને ચૂંટણી લડાવવાની તૈયારી કરી હતી. જો કે ભાજપના ચાણક્ય ગણાતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્લાનમાં હવે ફેરફાર કર્યો છે. ભાજપના સાંસદો હવે નહીં લડે વિધાનસભાનો જંગ. લોકસભાના 26માંથી એક પણ સાંસદ નહીં લડે ચૂંટણી. ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઇશારે પ્લાનમાં ફેરફાર. સાંસદોને 5-7 વિધાનસભા બેઠકની ખાસ જવાબદારી સોંપાઈ. ભાજપની રણનીતિ સૌરાષ્ટ્રમાં મોહન કુંડારિયાને લડાવીને પાટીદારોના મત અંકે કરવાની હતી, તો દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસની પરંપરાગત માંગરોળ બેઠક પરથી સાંસદ પ્રભુ વસાવા અને મધ્ય ગુજરાતની ક્ષત્રિય વોટ બેંકને ધ્યાનમાં રાખી મહેમદાબાદ સીટ પરથી દેવુસિંહ ચૌહાણને ઉતારવાની યોજના હતી. જો કે હવે આ ત્રણેય સાંસદોને પોતાના મત વિસ્તારની 5-7 બેઠકો જીતાડવાની ખાસ જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત સાંસદોને કોંગ્રેસી ધારાસભ્યોની નિષ્ફળતા પણ જનતા વચ્ચે ઉજાગર કરવાનો નવો ટાસ્ક અપાયો છે. નબળી ગણાતી સીટો અને પ્રતિષ્ઠિત સીટો પર સાંસદોને ઉતારવાની રણનીતિ અગાઉ કોંગ્રેસ પણ અપનાવી ચૂકી છે. આ વખતે ભાજપ પણ કંઈક આવી જ રણનીતિ અપનાવવાના મૂડમાં હતું, પરંતુ છેલ્લી ઘડીના કેટલાક ફેરફારો થયા છે અને હવે સાંસદોને, નિશ્ચિત સાંસદોને કેટલાક ગુપ્ત ટાસ્ક આપવામાં આવ્યા છે. ભાજપ તેની આ નવી રણનીતિમાં કેટલું સફળ થશે કે નિષ્ફળ તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલ પૂરતું એ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે 26માંથી એક પણ સાંસદને વિધાનસભા ટિકિટ ભાજપ ઓફર નહીં કરે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. આ તરફ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 11 સિંહનું ટોળું આવી ચડ્યું હતું. રાજુલા તાલુકાના જોલાપુર નદીના પુલ પર સિંહનું ટોળું જોવા મળ્યું. આ ટોળા વાડી વિસ્તારમાં ઢોરનો શિકાર કરી માર્ગ પર ચઢી આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વન વિભાગને કોઈ જાણ નથી, પરંતુ આ માર્ગ પરના વાહન ચાલકોએ આ સિંહના ટોળાના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી લીધા હતા. તો સિંહના ટોળા રસ્તા પર આવી ગયા હતા. જાણકારી પ્રમાણે મારણ કરવા માટે આ સિંહના ટોળા રસ્તા પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વન વિભાગને આ બાબતે કોઈ જાણ નથી. જો કે રાહદારીએ જે ગાડીમાં જઈ રહ્યો હતો તેણે આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા. વાત અમરેલીની કરીએ. અમરેલી જિલ્લાના લીડિયામાં એક ટીવી રિપેરિંગની દુકાનમાં આગ લાગી. આ આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું અને આખી દુકાન ભડભડ સળગવા લાગી હતી. પ્રાથમિક કારણ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોય તેવું મનાઈ રહ્યું છે. જોકે લીડિયામાં ફાયર ફાઈટર ન હોવાથી સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદસ્યો આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ઇટીવીના વ્યંગ આધારિત કાર્યક્રમમાં આજે વાત કરીશું મોદી અને રાહુલના ફોટાની. સરદાર વલ્લભભાઈની જન્મજયંતિના કાર્યક્રમમાં મોદી અને રાહુલ એકબીજાની સામે આવ્યા તે ફોટો માધ્યમોમાં બહુ ચર્ચાસ્પદ બન્યો છે. શું છે આ તસવીરનું રહસ્ય, આવો જોઈએ. સાંભળ્યું કે આજે ગુજરાતમાં રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી બંને એક સાથે જોવા મળ્યા. એટલે અમારા મનમાં વિચાર આવ્યો કે મોદી અને રાહુલ હા હામે આવી જાય તો શું થાય. એટલે તમને થશે કે એમાં શું થાય, તો ભાઈ જોઈ લો આ ફોટા. હમ ભી હૈ જશ મે બાતે કર હોશ મે, હમ ભી હૈ જશ મે બાતે કર હોશ મે, યું ના આંખે દેખા. ચેન જોરદાર. આ એકબીજા સામે જાણે ઘુરકિયા નાખતા એવું લાગે કે નહીં. અને આ બે ની આંખ મોટી નીકળતા ટાઈમ ખાજો. યા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને તો મોજ ફેરવી લીધું. તો રાજનાથ સિંહ વિચારમાં પડી ગયા. વાત એવી હતી કે આ સરદાર સાહેબની જન્મજયંતિ કાર્યક્રમમાં આ સંસદ ભવનમાં આ મોદી અને રાહુલ ભેગા થઈ ગયા. એમને જોઈ અને વરહ પહેલાનો સીન રાજનાથને યાદ આવી ગયો. ત્યારે શરદ પવારના કાર્યક્રમમાં રાહુલ અને મોદી એકબીજાની સામે આવ્યા હતા. એ વખતે મોદી સાહેબ રાહુલ તરફ હાથ લંબાવ્યો.
અને રાહુલ ગાંધી તો કહી દીધું જય માતાજી હશે, પણ રાતમાં વિચારતા હશે કે આ મોદી સાહેબ સામે નજર મિલાવીને જોતા રાહુલ બાબાનો કોન્ફિડન્સ આ ગુજરાતના રોડ શો ના કારણે વધ્યો હશે કે કરાટે શીખવાથી. જે હોય તે બાબા, કોન્ફિડન્સ ઓવર ના જાય તે જોજો, કારણ કે સાહેબે ભલ ભલાના કોન્ફિડન્સ તોડી નાખ્યા જો. પાછા ખોટું ના લગાડતા તમે હો. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું. જીટીવી ન્યૂઝના તમામ સમાચાર news18gujarati.com તેમજ તમામ સોશિયલ મીડિયા પર આપ નિહાળી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.